हेलो मित्रों, गुड मॉर्निंग बधाने। तो आज आपणे नाना બાળકોને ધોરણ 3 ના બાળકોને પાઠ ભણાવવાનો છે અને મારો વિષય છે આસપાસ સામાજિક વિજ્ઞાન અને હિન્દી। તો આજે આસપાસમાં આપણે ધોરણ 3 ના બાળકો એકમ પાઠ બીજો વનપરી તા વનપરી નો આપણે આજે અભ્યાસ કરવાનો છે। વનપરી પાઠ નો આપણે આજે અભ્યાસ કરવાનો છે। પાઠ ખૂબ જ આનંદદાયક છે અને પર્યાવરણ પ્રકૃતિનો પાઠ છે। આ તો તમે તમારા ઘરેથી આ પાઠ વિડીયોમાં જોવાનો છે। જો શાળાએ હોત તો આ પાઠમાં આપણે ઘણી પ્રવૃત્તિ કરી શકાય। બાગ બગીચા વૃક્ષ હોય, વનસ્પતિ હોય, પશુ પંખી, આ બધાનો આપણે વાસ્તવિક અનુભવ કરત અને જોઈને આપણે જ્ઞાન પ્રાપ્ત કરત। રમત ગમત બધું આ પાઠમાં ઘણું બધું આવે છે કે આમાં સમય કેમ વહી જાય ખબર ન પડે, પણ કોરોનાની પરિસ્થિતિ લીધે તમારે કોઈ શાળાએ આવવાનું નથી અને આ પાઠ તમારે વિડીયો ઘરે જોવાનો છે। તો આમાં વનપરી, આજે શબ્દનો આપણે અર્થઘટન કરી તો વન એટલે જંગલ, બરાબર, પરી એટલે આપણે જોઈએ છે પરી હોય છે, પરી નામ સાંભળેલું છે, પરી આપણે જોતા હોય કે એ બે પાંખ પરની આકાશમાં ઉડી શકે। તો વનમાં વનપરી, બરાબર, તો આમાં વનસ્પતિની એ વૃક્ષ છોડ એની સમજ આપણને આપવામાં આવી છે। અહીં પણ રમતા રમતા ગમત સાથે જ્ઞાન મળે એવું આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે। તમે ચોપડી જોજો, ખૂબ જ સુંદર અને રંગીન ચિત્ર આમાં આપેલા છે, પ્રાકૃતિક કુદરતી દ્રશ્ય આપેલા છે ચિત્ર। તો આ જોઈને તમને વાંચવાની મજા આવશે અને આ પાઠ એક વખત જરૂર વાંચજો, એના પ્રશ્ન જવાબ પણ લખજો। તો એવું બને છે કે જે રીતે આપણે શાળામાંથી એક વખત ગયા હતા પગપાળે પ્રવાસ, આપણી બાજુમાં જે સુંદરવન આવેલું છે, સુંદરવનમાં આપણે બધા બાળકો ફરવા ગયા હતા, બરાબર, ત્યાં આપણે વનભોજન પણ કર્યું હતું। બધા બાળકો વૃક્ષમાં હિંચકા બાંધીને હિંચકતા હતા, બરાબર, ઘણા બધા નાના મોટા પ્રાણીઓ આપણે જોયા હતા। તો આપણી બાજુમાં જ સુંદરવનમાં આપણે ગયા હતા અને આપણે જંગલનું જે અવલોકન કર્યું હતું। તો આવી રીતે આજે શાળાના બાળકો હોય છે એક વખત બગીચામાં ફરવા જાય છે। ત્યાં પાઠ વાંચજો એટલે પહેલાં તમારે આપ્યું છે કે રવિવારે બધા બાળકો બગીચામાં ફરવા જાય છે। બગીચામાં ફરવા જાય એટલે બધા બાળકો બગીચામાં કાંઈક ને કાંઈક રમત રમે। આપણા બગીચામાં ગયા હતા, આપણે ત્યાંથી ક્રિકેટ રમ્યા હતા, કોઈ લંગડી રમ્યા હતા, બરાબર, ઘણા મારદળો રમે, કોઈ છુપા છુપીનો ખેલ રમે, એટલે બધા બાળકો રવિવાર એક આનંદનો દિવસ છે, મોજ મજાનો દિવસ છે, બધા ફરવા ગયા અને બાળકો હતા એ સંતા કુકડી અંતાક્ષરીની રમત રમ્યા। બાળકો આજ ખૂબ જ આનંદમાં હતા, ખૂબ જ મોજમાં હતા કે નો માતા પિતા કોઈ એને કોઈ ડાંટવાવાળા કે કહેવાળા નહોતા, આનંદથી ત્યાં રમવાનું, આનંદથી ફરવાનું, આનંદથી ભાઈ બહેન મિત્ર દોસ્તો સાથે રમતો રમવાની બાળકોને ખૂબ જ મજા આવતી હતી। એમના દીદી પણ એમની સાથે હતા, બરાબર, કે જે એમને વિવિધ પ્રકારની રમતો રમાડતા હતા। આપણે કેમ પ્રવાસમાં જઈએ તો આપણા શિક્ષકો બહેનો ભેગા હોય અને વિવિધ પ્રકારની રમતો રમાડતા હોય, તો આ પણ એક
પ્રવાસ જેવો જ એક આનંદ હતો કે હવે વનમાં બરાબર એના જે દીદી હતા ટીચર એને કીધું કે હાલો બાળકો હવે આપણે એક એક રમત રમવાની છે વનપરીની રમત રમવાની છે કઈ રમત રમવાની છે વનપરીની રમત રમવાની છે અને વનપરીની રમત એમાં કોઈ છોકરી એક વનપરી બને એક પરી બની જાય બરાબર વનપરી બને અને આ છોકરી જે આદેશ કરે એનું પાલન કરવાનું એ રમત બધા બાળકો રમતા હોય છે એમાં એક છોકરી હોય છે ને વનપરી બને છે અને એ કે છોડને અડવાનું બરાબર વનપરી આદેશ આપે હવે કે જાઓ બાળકો કોઈ એક છોડને અડો આ હુકમ કરેલો બધા બાળકો દોડતા 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 એ બગીચામાં બધા અલગ અલગ છોડને પકડી લીએ બરાબર તો આમાં ઘણા બાળકો હતા રમત રમવામાં એના ભેગા જો આમાં એપાસ નામ કે અમુ શબનમ માઇકલ દયારામ બરાબર બધા બાળકો બગીચામાં ફરવા ગયા હતા અને વનપરીની બધા રમત રમે છે વનપરી શું હુકમ આપે છે કે જાઓ બાળકો બધા છોડને અડો બધા બાળકો દોડતા 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 બધા અલગ અલગ છોડને પકડે છે અડી લે છે હવે આમાં જો આમાં ચિત્રમાં પણ આપ્યું છે બરાબર કે વનપરીના બાળકો જો જોયા આ લીકો જે રહ્યો આ લાલ જે પહેર્યું એ માઇકલ છે કોણ છે માઇકલ આ લાલ જે કપડાં પહેર્યા એ માઇકલ છે અને આ રહ્યો એ દયારામ છે આ દયારામ છે વનપરીમાં બરાબર વચ્ચે એના દીદી બેઠા છે જો શબનમ શબનમ એક છોડ પકડો છે જસ્મીનનો છોડ પકડો હોય ને બરાબર ત્યાર પછી જે દયારામ દયારામે એક થળ પેક્યું છે લીમડાનું જાર્યું દયારામ આ દયારામે લીમડાનું થળ પેક્યું છે જોયું હા પછી માઇકલ પણ છે માઇકલે મહેંદીના છોડને જો લાલ કપડાં પહેર્યા માઇકલ મહેંદીના છોડને પકડ્યો છે ઈડો હોય અને આવી રીતે બધા બાળકો હોય છે એ છોડને પકડે છે આપણે પણ જો હોત તો આપણી શાળામાં પણ બગીચો છે અને બધા બાળકોને કોઈ એક વ્યક્તિને છોકરીને પરી બનાવત અને આ રમત રમત તો આપણને વૃક્ષ વિશે માહિતી પ્રાપ્ત થાય તો આમાં જોયું કે આપણે અમુયા ગલગોટાનો જે છોડ હોય એને એડ્યો હતો શબનમ જાસ્મીનના બરાબર પાનને કે ફૂલને અડે છે માઇકલ મહેંદીના છોડને અડે છે દયારામ લીમડાના વૃક્ષને અડે છે આવી રીતે બધા બાળકો અલગ અલગ છોડને અડે છે અને ત્યાર પછી છોડને અડીને બધા બાળકોએ આપણે કહેવાનું જ્ઞાન ને ઉભું રહેવાનું બરાબર ત્યાં ઉભા ઉભા તમે કયો છોડ પકડો હોય એનું નામ બોલો પેલા વ્યક્તિ હાલો દયારામ બોલ જઈશ શેનું ઝાડ તે પકડ્યું છે દયારામ બોલે લીમડાનું પછી કે માઇકલ હા માઇકલ તું બોલ જોઈ તે પકડ્યું શેનું છોડ છે માઇકલને આવડતું હોય તો બોલે નામ ન આવડતું હોય તો માઇકલ બોલે બરાબર મેં વડલાનું ઝાડ પકડ્યું છે બરાબર શબનમ તે શેનું પકડ્યું છે શબનમ કહેશે કે મેં તો મહેંદીનું ઝાડ પકડ્યું છે અમુક અમુક તે શેનું પકડ્યું છે અમુક કે મેં તો ગલગોટાનું પકડ્યું આમ બધા બાળકો ત્યાંથી નામ બોલવાના અને પછી શિક્ષકે બોલવાનું એક બે ત્રણ ત્રણ બોલે બધા બાળકો પોતાની જગ્યાએથી દોડીને જે દીદીને પ્રથમ અડી જાય બરાબર એ વિજય આવી રીતે આપણે રમત રમાડી શકાય હવે જોવાનું છે જો બાળકો તમે છોડને ઈદાડતા બરાબર એમના નામ યાદ છે તમને એની ભૂલ હોય તો આપણે કહેવાની દયારામ કે આ હું લીમડાને બરાબર દયારામ એડો એ કયો વૃક્ષ હતું લીમડાનું છે બરાબર બધા બાળકો બધા બાળકો જો ઓળખતા હશે કે આ બરાબર લીમડાનું છે શબનમને કહે શબનમ તો શેનું આવડ્યો હતો એટલે શબનમ શું કે હું મહેંદીને આવડ્યો હતો પણ હકીકતમાં શબનમ શબનમ આવડી હતી બરાબર એ મહેંદીનું ઝાડ નહોતું તો બીજા બાળકો ના શબનમ મહેંદીનું ઝાડને આવડ્યું નથી એ તો જાસ્મીનના ફૂલનું ઝાડ હતું ઓળખતા હશે કહી દેશે તો શબનમને પણ એના ભૂલની ખબર પડશે
કે આ જાસ્મીનનું ઝાડ છે એવી પણ એને છોડ છે એવી પણ એને ખબર પડી જશે. માઇકલ ને પૂછે, માઇકલ તો છે ને હીરો તો, એટલે માઇકલ બરાબર એ કહે કે હું બારમાસીને ઝાડ ને હીરો તો. બધા છોકરાને પૂછવાનું કે માઇકલ હીડ્યું છે બારમાસીને ઝાડ હતું, એટલે બધા કહે ના મેડમ માઇકલ હીડ્યું તો મહેંદીનું ઝાડ હતું. હા માઇકલ જોયું તો હીડ્યું શેનું ઝાડ હતું? માઇકલ કહે મહેંદીનું. હા બરાબર સમજાણું, આ મહેંદીનું ઝાડ છે. અમુ એ ગલગોટાનું આવી રીતે બાળક છે એને વિવિધ જે છોડ હોય એની માહિતી પ્રાપ્ત થાય. બાળકોએ ઘણા છોડ આપણે જોયેલા ન હોય બરાબર, તો એ છોડનું આપણને નામ ન આવડતું હોય, પણ આ રમત રમી એટલે આપણને છોડના નામ આવડી જાય. તો આપણે જો બગીચામાં હોય તો આના વિશે સારી માહિતી પ્રાપ્ત થાય. પણ મારો બનતો પ્રયત્ન મેં કરીને તમને એક બગીચાની માહિતી તમને ઘરે બેઠા બેઠા આપું છું, તો તમે જો ધ્યાનપૂર્વક જોજો તો તમે આ છોડને ગમે ત્યારે પણ ઓળખી શકશો. દાખલા તરીકે આ બધા બાળકોએ જોયેલું હોય, આ તો જોયેલું આપણે શાળામાં ઘણા છે આવા બરાબર, પણ બારમાસી કયું હોય, બારમાસીનો છોડ, છોડ કહેવાય. કારણ કે છોડ હોય એ જમીનથી 2-2.5 ફૂટ જેટલો ઊંચો થાય, છોડ કે જેનું પ્રકાંડ હોય આવું પાતળું હોય, બહુ જાડું બને નહીં, અને થડ હોય બહુ જાડું બને નહીં, આવું પાતળું હોય. અને છોડ કહે જેમ કે તુલસીનો છોડ, ગુલાબનો છોડ બરાબર, એ આટલો આપણે જોતા હોય કે એટલો ઊંચા થતા હોય, તો આ બારમાસીનું ફૂલ છે બરાબર. તો આ બારમાસીનું ફૂલ તમે ગમે ત્યારે જોવો તો હવે તમને ખબર પડી જાય કે આ છે છોડ બારમાસીનું અને બારમાસીનું ફૂલ બરાબર. બાળકો હવે તમે ગમે ત્યારે ઓળખી શકશો કે આ બારમાસીનો છોડ છે. હવે ત્યાર પછી આર્યું, આ તમારા ઘણાની ઘરે હશે, આપણે શાળામાં નથી પણ ઘણા બાળકોના ઘરે હોય છે. ઘણા એમ કહેતા હશે કે અમે અમારા ઘરેથી લઈ આવ્યા છીએ જામફળ, ઘણાને વાડીમાં થતા હોય છે બરાબર, ઘણાની ઘરે હોય છે. તો આ જામફળનું ઝાડ હોય આ એની ડાળી છે, એના પાન આવા હોય. હવે જામફળ ત્યાર પછી આ એક જોઈએ હતા તુલસીના છોડનો પાન છે, જે તિલક તુલસી કહેવાય, શ્યામ તુલસી બરાબર, તુલસીના છોડનો પાન છે. કે તમને ક્યાંય પણ આવો છોડ જોવા મળે તો સમજી જાઓ કે આ તુલસીનો છોડ છે. આ તમને વાસ્તવિક અનુભવ પ્રાપ્ત થાય, તમે આરામથી ઓળખી શકો, એટલે તમને બતાવું છું કે આ પણ એક પ્રકારના તુલસી છે, શ્યામ તુલસી કહેવાય અને તિલક તુલસી. ત્યાર પછી આ આપણી શાળામાં છે, મોટું વૃક્ષ છે, એમાં લાલ લાલ ફૂલ આવે છે, એમાં એ ફૂલના ડેડવા આવે, એ ડેડવા આપણે બધા ઘણા ખાતા હોય છે, છોકરા ફૂલ હોય છે એ ખાતા હોય છે બરાબર, એટલે આ પણ આપણી શાળામાં છે બરાબર. જે રંગીન લાલ ફૂલ આવે છે જે આપણી શાળાના મેદાનમાં મોટો વૃક્ષ છે, આનું વૃક્ષ છે. આ કરણ છે જે આપણે દાંતણામાં કરતા હોય, જે આપણા દાંત માટે જે પેટામાં સડો કે દાંતમાં સડો બેઠતો હોય તેના માટે આ કરંજ છે, એ કરંજનું પાન છે. તો આ કરંજનું પાન પણ તમે જોયું કે કરંજનું પાન આવું હોય, આની ડાળી પણ પોચી અને આમ ઝડપથી આમ હલી શકે એવી ડાળી હોય અને આ કરંજનું પાન છે બરાબર. ગમે ત્યાં તમે જો તો ઓળખી જા શકા પાન છે એ કરંજનું આ પ્રકારનું વૃક્ષ હોય. પછી આ પણ એક મોટું ઝાડ થાય છે, આનું આવા જાણી વાળા પાંદ હોય અને ઉમરો કહેવાય બરાબર. આપણી શાળામાં નથી પણ ઘણી વાડીઓમાં ઉમરાનું ઝાડ હોય છે, આ ઉમરાનું પાન છે, એનું પણ ઝાડ થાય મોટું વૃક્ષ જેવું, વડની જેમ મોટું થાય, ઉમરાનું પાન છે. પછી આ જે મોટું પાન રહ્યું બરાબર, આ ચંપાનું પાન છે. ચંપાનું જે આપણે જોયું સફેદ ફૂલ આવતા હોય બરાબર, તો આ ચંપાનું પાન છે. આ તમે ગમે અહીંયા જોયો તો પણ ઓળખી જશો કે આ પાન છેનું સામાં સફેદ ઓલા ફૂલ આવતા હોય. પછી આ જે રહ્યું
બરાબર આ વડનું પાન છે વડનો જે આપણે કહીએ વડ બનિયાન ટ્રી વડ આ વડનું પાન છે વડનું મોટો ઘટાદાર વૃક્ષ થાય એમાં વડવાયું આવે આ વડનું પાન છે પછી આ પણ આપણે જોતા હોય કે કોઈ નવરાત્રી હોય ગરબી હોય કે કોઈ તહેવાર ઉત્સવમાં આપણે આના તોરણ બનાવીએ છીએ આસોપાલવ આસેનું છે આસોપાલવનું ખૂબ જ ઊંચું ઝાડ પણ થાય અને આમ ઘટાદાર પણ ઝાડ થાય ઉપરથી ડાળી કાપી નાખવામાં આવે ઘટાદાર ફેલાઈ જાય એટલે આસોપાલવના આ પાન છે આપણા રંગીન ફૂલનો છોડ છે કે જે અને રાતરાણી કે કઈ ગમે કઈ કયું નામ છે લાલ ફૂલ આવે તો આ પણ એક છોડ છે રંગી પછી આ એક વેલાનું પાન છે બરાબર તમે ન જોયું હોય ગણાય કારેલા જે આપણે ખાઈ કદાચ જે આપણે કહે ને કડવા 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 એ આ કારેલાનું પાન છે કારેલા ત્યાર પછી આ જે રહ્યું બરાબર આ જામફળીના પાન જેવું જ છે પણ જામફળી નથી આ જામફળીનું પાન નથી આ શેનું પાન છે તો આ પાન રહ્યું એ સીતાફળ જે સીતાફળી આપણે કહી બરાબર સીતાફળીના પાન છે આ જામફળી જેવા જોઈએ પણ આ થોડા આમ કાળા સ્પર્તા હોય એકદમ કાટા અને જામફળીના પાન હોય એમાં નામાં થોડોક પેર હોય આ થોડા પીળા સ્પર્ધા હોય જામફળીના આ સહી સીતાફળના જો સીતાફળના આપણે કેવો કલર એવો જ કલર છે આ જામફળના કેવો કલર એવો કલર છે એટલે આ બેમાં પણ આપણે તફાવત સમજી શકીએ જે હું કહેતો હતો ને એ હવે આ ગુલમો આપણે કહેતા આપણે નિશાળમાં આવ્યા આવું જ આવું લાલ લાલ ફૂલ આવે છે ગુલમો પછી આ જે પાંદરિયું બરાબર ઘણીવાર આ પીપળાનું પાન છે જે આપણે પિતૃના પાણી પાવા જતા અમાસ ઉપર પિતૃ અમાસ ઉપર આ મંદિરે આપણે જોઈએ તો આ પીપળાનું પાન છે આપણા તુલસી બરાબર આપણે જે ઘરે તુલસીનો છોડ હોય છે આ તુલસીનું પાન છે આ કરણ કે જેમાં કરણના ફૂલ આવતા હોય છે આ કરણ પણ આપણી શાળાના બગીચામાં છે તો આ કરણનું વૃક્ષ છે આવીજો સુગંધ આવે છે તમને બાળકોની ગોજે આવે ને હા બરાબર આપણા દાળમાં એમાં નાખીએ આ મીઠો લીમડો આને કહેવાય આ લીમડાનો જે છોડ હોય આ એનો પાન છે ખૂબ જ સુગંધ સારી આવે છે આ લીમડો મીઠો લીમડો કડવો નહીં ત્યાર પછી આ પાન પણ મળી ગયું છે જગ્યાથી બરાબર જે આપણા ઘણા લોકો માવા અને પાનને ખાતા હોય ને જે કપૂરી પાન અહી પાન છે કપૂરી પાન જે આપણે કહી કપૂરી પાનનો પણ એક વેલો થાય વાહ વાહ આજે હમણાં હવે શ્રાવણ મહિનો આવે છે તો આ પાન સહી ગોઈતા મળશે નહીં આ પાન સહી ખૂબ જ શ્રાવણ મહિનામાં ઉપયોગ થાય બીલીપત્ર જે શંકર ભગવાન ઉપર આપણે અર્પણ કરી આ બીલીપત્ર જેના ત્રણ પાન હોય બરાબર આ બીલીપત્રનું ઝાડનું છે ત્યાર પછી હવે આપણે બહુ જાણીતો બરાબર આને બધા ઓળખતા હોય ઔષધિ માટે ખૂબ જ ઉપયોગી બ્રાહ્મણ ઈલાજ ગમે એ રોગ માટે આ લીમડાનો ડાળી છે આ લીમડાનો વૃક્ષ થાય મોટો એનો આ છે એ પાન છે રંગબેરંગી જા અમુક લીલા ને અમુક પીળા ને ડાકા વાળા આવા અમુક સફેદ ડાગા પીળા ડાગા લાલ ડાગા આવા પણ ઘણા છોડ થતા હોય છે તો બાળકો આપણે આ બધા વિશે માહિતી મેળવી અને મને એટલો આમ આનંદ થાય છે ત્યારે તમને બધાને સમજાઈ ગયું હશે પણ એક અહીંયા આજે કહેવાનું રહી જાય કે છોડ અને વૃક્ષ
કે જે છોડ હોય છે એ નાનો હોય, એનો થડ પાતળો હોય, પ્રકાંડ પાતળો હોય અને આમ હલી શકે, મૂવેબલ થઈ શકે, બરાબર સ્થિતિસ્થાપક હોય છે, પવન છે ને હલવા લાગે. એટલે છોડ હોય એ નાનો હોય. બહુ આપણે કેમ મહેંદીનો છોડ જોઈએ, તુલસીનો છોડ જોઈએ, ગુલાબનો છોડ જોઈએ, બરાબર? આ છોડ હોય છે એનું કદ નાનું હોય છે, ઊંચાઈ ઓછી હોય છે. અને જે વૃક્ષ હોય છે એનું ફળ જાડુ હોય છે, એમાં મોટી મોટી ડાળીઓ આવે છે અને ખૂબ જ ઊંચે લગીને ફેલાય છે અને ઘટાદાર બને છે એ વૃક્ષ. દાખલા તરીકે વડલા, આપણે જે વડલાના મોટી મોટા ફળ હોય, મોટી મોટી ડાળી હોય, ફેટ ઊંચે લગી ઘટાદાર હોય, વડલો, લીમડો, પીપળો, બરાબર, બાવળ, પછી ઉમરો, આ બધા છે એ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે. બાકી નાના નાના જે થતા હોય આપણી ઊંચાઈ જેટલા, બરાબર, એને છોડ તરીકે ઓળખવામાં આવે. એટલે આજે છોડ અને વૃક્ષ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. તો હવે આવી રીતે બાળકો હોય છે રમત રમતમાં, આવા પાન કોઈ ભેગા કરે છે, ડાળી ભેગી કરે, પછી પોતપોતાના બાળકોને એની ઓળખાણ કરવાનું કહેવામાં આવે છે. ન ઓળખી શકે તો બધા બાળકોને સમૂહમાં પૂછવાનું અને જે જવાબ આપે, બરાબર, એના આધારે બીજા બાળકોને પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આમાં પાન ઓળખની રમત પણ રમી શકાય. એક બોક્સની અંદર વિવિધ પ્રકારના પાન રાખવાના, બરાબર, દરેક બાળક આવીને એ બોક્સમાંથી એક પાન લે અને એ પાન વિશે કયા વૃક્ષનું કે છોડનું પાન છે એનું નામ બોલવાનું, જેને આવડી જાય ને એક બાજુ ઊભા રાખવાના, બરાબર, અને એ આવડી જાય અને બીજો રાઉન્ડ લેવાનો, અને જે તમામ વૃક્ષના પાનને ઓળખી દે વિજય એને ઘોષિત કરવાનો, અને બીજા બાળકોને આ પાન વિશે વધારે માહિતી આપવાની. હવે ત્યાર પછી વન પરિચય બીજો એક હુકમ કરે છે કે જાડા કે પાતળા થડ હોય તેને તમે અડો. પછી બધા બાળકો દોડે છે, જાડા અને પાતળા થડ હોય એને અડવાનું કહે છે. એટલે બધા બાળકો દોડીને જાડા અથવા તો પાતળા જે પાન હોય છે એને અડવા માટે જાય છે. કે જાય ચિત્રમાં આપણે જોઈએ, બરાબર, આલી કોઈ ત્રણ છે છોકરાઓ, એટલે જાડુ થડ પેટું, એટલે લાલ ટી શર્ટ વાળો એ માઇકલ હેલો હતો, એ માઇકલે પાતળું ઝાડ થડ પૈકરું. એટલે બધાને કહે કે જાઓ બાળકો, તમે ઝાડના જાડા કે પાતળા થડને અડો, એટલે બધા જાડા અને પાતળા થડને અડવા જઈ છે. આના દ્વારા પણ બાળક છે એને ઝાડની ઓળખ પ્રાપ્ત થાય. હવે અને ત્યાર પછી આ રમત રમતા રમતા બધાને ખૂબ જ મજા આવે, એવી બધો આમ આનંદ આવે કે માઇકલને પણ થાય છે. માઇકલ આમાં પાતળા ઝાડને અને બીજા બધા જાડા ઝાડને અડે છે, બધાને ખૂબ મજા આવી. હવે માઇકલને આમ મનમાં એમ થાય હું પણ પરી બનું. જો પરી બને એને હુકમ કરવાનો હોય, માઇકલ કહે કે દીદી હું પણ પરી બનીશ, દીદી હું પરી બનું, હું પરી બનું એમ કહે છે. બધા છોકરી છોકરા દાંત કાઢવા લાગે કે માઇકલ તાર છોકરી હોય તો પરી બનીશ, પરી તો છોકરી બને, એ છોકરો હોય પરી ન બને. કઈ બધા મસી મજાક કરે છે અને દીદી કે ભલે કાંઈ વાંધો નહીં, હાલો માઇકલને પણ પરી બનાવવામાં આવશે અને માઇકલ કે એ પ્રમાણે બધાએ કરવાનું છે, બરાબર. લાઈ માઇકલે પછી શું કીધું, માઇકલે શું કીધું કે જાઓ બધા થોડા પાંદડા લઈને આવો. શું કીધું, બધાએ થોડા પાંદડા લઈને આવો, બધાએ પાંદડા લઈ આવ્યા. છોકરા ઓલો ઓલી ડાળીનો, ઓલો ઓલી ડાળીનો, ઓલી ડાળીનો, બધા અલગ અલગ જે કાંઈ પણ પાન દેખાણા બધા બે ચાર પાન લઈને ત્યાં આવ્યા. પછી બધાને પૂછે છે દીદી કે બોલો જે તમારા હાથમાં પાન છે એ ક્યાં વનસ્પતિનું કે છોડનું છે, એટલે બધા બાળકો નામ વિશે એ બોલે છે. જે બાળકોને ન હોય તેને આપણે સમજ આપી શકાય. તો કોઈના પાન ગોળ હતા, કોઈના લાંબા હતા, કોઈના ત્રિકોણકાર હતા, કોઈના લીસા હતા, કોઈના અણીવાળા હતા, કોઈના સફેદ હતા, કોઈના લાલ હતા, કોઈના લીલા હતા, કોઈના જાંબલી હતા, વગેરે પાન બધાને આગળ અલગ અલગ વિવિધ પ્રકારના પાનો હતા. કોઈની પાસે કિનારીવાળા પાન હતા, કોઈની પાસે સીધી સીધા એવા પાન હતા, કોઈની પાસે કરવત જેવી
हाथी वाला पान था। खरेखर पान से आवा विविध प्रकार ना पान हो, तो आज विविध प्रकार ना पान हो अपने समझ प्राप्त करी के पान से विविध प्रकार ना क्या क्या प्रकार ना हो। तो आप जुए बराबर कीधु के गोड़ पान घना बाढ़ को ले पान कहवा था गोड़। आ पान केवे गोड़ जो गोड़ाकार है जो अच्छे कहू गोड़ाकार आ वडला नु पान से कोई ले से बाड़क तो गोड़ाकार पान तो एम के गोड़ाकार पान हो वृक्ष नु नाम लखो तो वड़ वड़ नु पान केव गोड़ाकार हो। पछी आ बारमासी बराबर कीधु बारमासी नो जे छोड़ हो पान हो केव गोड़ाकार हो बराबर। त्यार पछी घणा बाळको हता अणीदार पान लेवा हता बराबर एने जो आ अणीदार पान छे आपणे जोयुं आसपालन पान केवुं छे अणीदार। घणा बाळको अणीदार पान लेवा होय आ पान पण केवुं छे अणीदार पान छे। पछी आपणे लीमडानुं पान जोईए तो लीमडानुं पान केवुं छे अणीदार छे एટલે ઘણા અણીદાર પાન લેવા। કોઈ ત્રિકોણકાર પાન લેવા ત્રિકોણ જેવો આકાર હોય બરાબર જે ત્રિકોણ જેવો આકાર બને તો ઘણા આ પીપળાનું પાન છે ત્રિકોણ આકાર જેવું હોય। પછી આ કરંજનું પાન છે એ પણ ત્રિકોણ આકારનું હોય। બીલીપત્રનું પાન છે એ આપણે જે ત્રિકોણ આકારનું હોય ઘણા લીસા પાન લેવા લીસે સપાટીવાળા પાન હોય બરાબર બધા જામફળીનું પાન રહ્યું તો આ લીસી સપાટી અણીવાળા પાન અણીવાળા પાન આપણે જોયું। કોઈ પીળા પાન વાળું જા કેમ પીળા પાન છે આવા પીળા પાન વાળું કોઈ લે એવા આવા લીલા પાન કોઈ લે એવા બરાબર। કોઈ લાંબા પાન લે એવા તો લાંબા પાન પણ હોય અને બીજા ટૂંકા પાન તો આ ટૂંકા પાન અહીંથી ટૂંકા પાન લાંબા પાન હોય અને ટૂંકા પાન અણીવાળા પાન ગોળવાળા પાન। પછી આની જે કિનારી રહી એ સીધી છે સીધી સપાટી આમાં કે ખાંચી નથી તો સીધી સપાટીવાળા પાન પણ હોય અને ખરબચડી સપાટીવાળા પણ જે લીમડાનો પાન હોય એમાં ખરબચડી સપાટી છે ગુલાબનું પાન હોય એમાં પણ ખરબચડી સપાટી હોય બરાબર। આ જે રહ્યું આ પાતળું પાન છે એની સામે આ જાડું પાન છે આ સીધી સપાટીવાળું પાન છે। તો આમ પાન છે એના વિવિધ પ્રકારો છે આપણે પાડી શકાય। તુલસીનો પાન હોય એમાં પણ ખરબચડી સપાટી છે તો આમાં પ્રશ્ન એવું પણ પૂછાઈ શકે કે તમે પાન હોય એને ક્યાં ક્યાં વિભાગમાં વર્ગીકૃત કરી શકાય એટલે કે વિભાજિત કરી શકાય તો ગોળ પાન અણીવાળા પાન ત્રિકોણાકાર પાન લીસી સપાટીવાળા પાન ખરબચડી સપાટીવાળા પાન નાના પાન મોટા પાન લીલા પાન પીળા રંગના પાન બરાબર કાંટા લીલા પાન રંગબેરંગી પાન જે આપણે જોયું કે એક પાન હતું એ રંગબેરંગી પણ હતું તુલસીમાં એમાં આપણે જે બે કલર આપેલા છે તો આવી રીતે અલગ અલગ પ્રકારે પાન છે એનું આપણે વર્ગીકરણ કરી શકાય। પ્રશ્ન એમ પણ પૂછાય કે તમે જોયેલા પાંચ ફૂલના નામ લખો તમે જોયેલા પાંચ વનસ્પતિના નામ લખો બરાબર પાંચ છોડના નામ લખો છોડ હોય તો નાના આપણે છોડના નામ લખવાના પાંચ વૃક્ષ કહીએ તો આપણે બાવળ પીપળો આંબો લીમડો વડલો સરગવો આ મોટા વૃક્ષ છે છોડ કહીએ તો તુલસી ગુલાબ બરાબર મીઠો લીમડો એના વેલાના કહીએ તો આપણે કારેલાનો વેલો હોય દૂધીનો વેલો હોય કિસોડા ગલકા આ બધા વેલાના આપણે નામ લખવાના છોડ કહીએ તો છોડ પર બધા શાકભાજી આવી જાય એ પણ છોડના છે બરાબર। હવે આમાં પણ બધા પાન ભેગા કર્યા હોય તો આ બધા પાન તમારે ચોપડીમાં પણ આપ્યું છે તો આ બધા પાન છે બાળકોએ ભેગા કર્યા તો એનું ચિત્ર આપેલું છે। ત્યાર પછી પાનમાંથી આવા વિવિધ પ્રકારના આકારો પણ
બનાવી શકાય. આકાર પણ આપણે બનાવી શકાય, જો આને ચોટાડી તો અસલ અસલ આકાર પણ આપણે બનાવી શકાય. દાખલા તરીકે આ પાંદ હોય બરાબર, એક પાન ને આપણે લીધું બરાબર, એની બાજુમાં આપણે બે પાન મૂકી આપણે અહીંયા આકાર બનાવ્યો છે બરાબર. કોઈ દસ સારા હોય આપણે તો ખૂબ જ સુંદર આકાર બની શકે. આવો આકાર એક બનાવ્યો છે, મોટો પાન વચ્ચે બે બાજુમાં, બે પાન નીચે, આવા ગણેશ જેવો વચ્ચે સૂંઢ, ગણેશ જેવો આકાર આપણે ચોટાડીને બનાવી શકાય. આમાં અંદર હે, હાથીનો મોરો હે, જરૂર અંદર હાથીનો મોરો, પંખીનો મોરો, આવા આપણે ચિત્ર સહી આપણે બનાવી શકાય. ઘરે બનાવજો તમારા માતા પિતાના માર્ગદર્શનથી. વિવિધ આકારોમાંથી બનાવી શકાય. પાનથી આપણે વિવિધ કાગળ ઉપર વિવિધ ડિઝાઇન ભાત પણ પાડી શકાય, આવું પણ આપણે કરી શકાય. જો આ પાન છે, પાનથી આ છોકરીઓ ખૂબ જ ભાત અથવા ડિઝાઇન પણ પાડી છે. પાનથી રંગોળી કરી શકાય, ડિઝાઇન પાડી શકાય. બરાબર, ઘરમાં જે વસ્તુ પર પર્ણો કે ફૂલોની છાપ હોય તેના નામ લખો, ઘરમાં એવી વસ્તુના નામ લખો જેના પર ફૂલ હોય કે પાનની ડિઝાઇન જોવા મળતી હોય. તો મને ત્યાંથી દેખાય છે તમારો ગોરો છે, ગોરામાં પણ માટલામાં પણ ફૂલ અને પાનની ડિઝાઇન છે. ઘરનું તોરણ છે તો તોરણમાં પણ ફૂલ અને પાનની ડિઝાઇન છે. પછી આ પડદા છે તો પડદામાં પણ ફૂલ અને પાનની ડિઝાઇન છે. પછી માતાજીનો ફોટો છે એમાં પણ અમારે જો ગણેશના ફોટામાં એ પાનમાંથી બનાવેલો છે. આવી રીતે ઘણી વસ્તુ આપણા ઘરમાં હોય. તમે જોયેલા વૃક્ષના નામ લખો બરાબર. પછી આમાં કવિતા આપી છે, એનો રાગ તો બહુ આવડતો નથી પણ આપણે ગાવાનો પ્રયત્ન કરી. પાણી, પાણી વિશે કવિતા હે. પાણી તમે ના બગાડો, આ પાણી અણમોલ છે. જીવ તરણો એના વગર છેડો, આ પાણી અણમોલ છે. બરાબર કે પાણી તમે બગાડો નહીં, પાણી તો અણમોલ છે. પાણી છે એ આપણું જીવન છે, પાણી વિના આપણે જીવી શકીએ નહીં. ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળાને તળાવ છલકાવતો. ઝરમર ઝરમર વરસાદ આવે તો નદી ભરાઈ જાય, નાળા ભરાઈ જાય, ડેમ ભરાઈ જાય. સાગરમાં ચડતો થઈ ઘોડો, આ પાણી અણમોલ છે. બરાબર, નદી નાળા બધીનું પાણી હોય છે, બધી ક્યાં જાય? સરોવરમાં જાય, દરિયામાં જાય. હિમગીરીની ટોચે એ બરફ થઈને બેસતું, એને ઉકાળતા વરાળ થઈ ઉડતું. હિમગીરી હોય, હિમાલય હોય, એવા પર્વતોમાં એ બરફ થઈ જાય. પાણી હોય ને અતિશય તાપમાન નીચું હોય, માઇનસ ડિગ્રીમાં, એટલે પાણીમાં બરફ થઈ જાય. અને જ્યારે ગરમી પડે એટલે બરફ થઈ પીગળવા લાગે, એમાંથી નદી પણ વહેવા લાગે. ખેતીવાડીને જાળવા જીવાડતું, પશુ પંખીને પ્રેમથી એ પોસતું. ખેતીવાડી, પશુ પંખી બધાનો આધાર થઈ પાણી છે, પાણી વિના જીવન શક્ય નથી. માનવીની રગરગમાં દોડે, આ પાણી અણમોલ છે. માનવીની રગરગમાં આપણે પાણી દોડે છે, પાણી છે એ આપણા જીવનનો આધાર છે, પાણી વિના આપણે જીવી શકતા નથી. દુષ્કાળના દુઃખ ભર્યા દાડા દેખાડતું, પૂરની પ્રચંડતાએ હૈયું હલાવતું. જો દુષ્કાળ પડે, દુકાળ પડે તો પાણીની કિંમત થાય, એક ગ્લાસ પાણીની કિંમત કેવી હોય
એ જયારે અછતમાં ખબર પડે, દુષ્કાળ પડે બરાબર ત્યારે પાણીની કિંમત થાય, અને જયારે અતિશય અતિવૃષ્ટિ થઈ જાય, ખૂબ જ વધારે વરસાદ થઈ જાય બરાબર, તો પણ ઘણું પણ ખેતીમાં મકાનોમાં અને ઘણું બધું નુકસાન જાય. અતિવૃષ્ટિ થાય ત્યારે પણ આપણે ખબર પડે કે પાણી કેટલું ખતરનાક છે અને પાણી કેટલું જીવન જરૂરિયાત વાળું છે. કુવા નળ ડંકીમાં ડોકાતું આ પાણી અણમોલ છે. કુવામાં નળમાં ડંકીમાં આ બધી જગ્યાએથી પાણી આપણને પ્રાપ્ત થાય. રાજુ કાગ મિયાલ બરાબર એના દ્વારા આ એક કવિતા લખેલી છે, તો એમાં આપણે એનો અભ્યાસ આપણે હવે પછીથી કરશું પાછો ફરીથી. પણ આજે વનપરીમાં આપણે જે વિવિધ છોડ અને વૃક્ષની માહિતી પ્રાપ્ત કરી, તો એ પાઠ તમારે સમજવાનો છે અને પાઠ્યપુસ્તકની અંદર એના વિશે લખવાનું છે બરાબર. અસ્તુ. જય હિન્દ. જય ભારત.